તો બધા મિત્રોને ગુડ મોર્નિંગ, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી. આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરી છે. આપણું પહેલું બીજું સેમ સારી રીતે પતી ગયું બરાબર, અને કદાચ ના પણ પતું નાની મોટી ભૂલ થઈ હોય તો કાંઈ વાંધો નહીં. હવે આપણો થર્ડ સેમ છે, આપણા પોતાના ટેકનિકલ સબ્જેક્ટ આવશે બરાબર, તો એમાં આપણે ધ્યાન રાખવાની છે. અને ખરેખર ઇન્ટરવ્યૂમાં, ખરેખર લાઈફમાં તમે જ્યારે ઇન્ટરવ્યૂ દેશો, આગળ વધશો અથવા કોઈ પણ એક્ઝામ આપશો, અહીંયા આ સબ્જેક્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. મેકેનિકલમાં આવે છે, મેઇન સબ્જેક્ટ છે, અને સિવિલમાં પણ આના ટોપિકને ઘણીવાર આ સબ્જેક્ટમાં આવતું હોય, વગેરે બીજી બ્રાન્ચમાં આવતું હોય તો સબ્જેક્ટને સિલેબસ ધ્યાન રાખીને તમારે આ વિડીયો તમારે સમજવાનો બરાબર. તો સ્કોર કઈ રીતે કરવો, એ બી ગ્રેડ કઈ રીતે લેવા, એને મારે બેસ્ટ પ્લેલિસ્ટ છે બરાબર, અને તમારે તૈયારી ચાલુ કરવાની છે બરાબર. આમાં જો કદાચ એવું બને કે કોઈ પણ ગમે એવું પેપર હાર્ડ નીકળે નહીં, તો આપણે આપેલા આઈએમપી પ્રશ્ન હશે ને બરાબર, એ તમે કરશો પાસ તો થઈ જ જશો, એટલે એ કાંઈ ટેન્શન નથી. બાકી તમે એક એ પ્લસ અથવા એ બી ગ્રેડ લાવી શકો છો. એના માટે પ્લેલિસ્ટ આપણે ક્રિએટ કરી છે, પ્લેલિસ્ટ બનાવશે આખે આખા કોર્સ છે બરાબર. તમારે ક્યાંય 200-250 આપીને ક્યાંય તમારે લેવાનું નથી, અહીંયા તમને ફ્રી ઓફમાં આપવામાં આવશે, કોઈ ચાર્જ નથી બરાબર. રેડી, એ વસ્તુ ખાસ ધ્યાન રાખે. આમાં તમને બધા ચેપ્ટરના વિડીયો લેક્ચર મળી જશે, આપણે બેઝિક જોઈ જશે મીડ એક્ઝામમાં, જીટીયુમાં કેવા કેવા પ્રશ્ન આઈએમપી છે, બાકી તમે કોલેજમાં લેક્ચર ભરો જ છો બરાબર, એટલે કંઈ આપણે ટેન્શન જેવું નથી. પણ આ સબ્જેક્ટ તમારે ક્લિયર કરવો જરૂરી છે. આમાં જ્યારે પણ બેકલોગ કેટી આવી જાય છે, ત્યારે આખો ડિપ્લોમા પૂરું થઈ જાય, બધું સેમેસ્ટર પાસ થઈ ગયા હોય, 1, 2, 3 બધાય બરાબર, પણ આ સબ્જેક્ટમાં રહી ગયા એ લોકો નીકળી શકતા નથી બરાબર. કોઈ પેપર ચેક કરવાનું ભૂલ હોય કે કદાચ આપણી ભૂલ હોય, આપણે કંઈ ભૂલ કરવી જ નથી. થર્ડ સેમ આવી ગયો હોય, આપણે શું કામ ભૂલ કરવી જોઈએ, હું તો એમ કહું છું. અને તમને પ્રોબ્લેમ ક્યાં આવે તો મને તમે કહી શકો બરાબર, એટલે કાંઈ ટેન્શન લેવાનું નથી. ઓલ ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આપણે કહેવાય ને કે પ્રશ્નો સાથે એ પણ જીટીયુના જઈશે અને મિડ એક્ઝામમાં પણ પૂછાશે. એવા પ્રશ્ન તમને આપણે કહી જ નહીં અગાઉથી કે આ પ્રશ્ન આવવાનો જ છે અથવા સંભાવના જ છે, તમે એ તૈયાર કરો. નકામું શું કામ કરો છો, આપણે કેવું પર્સનાલિટી થઈ ગઈ છે આ બધું, કે આખી 200-200 પેજની બુકો આપી દઈએ અને સ્ટુડન્ટને મિત્રોને આમ થઈ કે આમાં કેમ વાંચું કેમ વાંચું, બધું ટેન્શનમાં આવી જાય છે બરાબર. તો આપણે એવું કાંઈ નથી કરવું, તમને એક શોર્ટ બુક્સ બનાવી દેશે બરાબર, પોસિબલ હશે તો મટીરિયલ તમને આખું અલગ આપી દેશે. બાકી તમને વિડીયો લેક્ચરમાં બધા પ્રશ્ન જે પૂછાવાના છે, કે જે આઈએમપી છે કે મીડમાં કે ક્યાં જીટીયુમાં આવવાના જ છે બરાબર, એ તમને બેઝિક સમજાવી દેશે અને તમને ટીક કરાવી આપશે. એના પણ આપણે વિડીયો લેક્ચર બધાય તમારા નવો સિલેબસ પ્રમાણે, જૂનો નહીં મિત્રો, નવો સિલેબસ પ્રમાણે. જ્યારે 23-24ની આ બેન્ચ ચાલુ છે અત્યારે, એ પહેલાં સેમમાં હતા, એ અત્યારે ત્રીજા સેમમાં પહોંચ્યા છે બરાબર. એને ધ્યાનમાં રાખી અને તમને આઈએમપી પ્રશ્ન છે, એક્ઝામ્પલ છે ને, મટીરિયલ વગેરે પીડીએફ જેટલું પોસિબલ હશે ને એટલું તમને પ્રોવાઈડ કરશે, એ પણ ફ્રી ઓફમાં. અને તમારા બધા મિત્રોને મોકલવાનું છે બરાબર, કે મેં આ સબ્જેક્ટમાં મારા ખુદનો અનુભવ રહ્યો છે, મારા મિત્રોનો અનુભવ રહ્યો છે, એ લોકો નીકળી શકતા નથી બરાબર. એવું નથી એ ના નીકળી શકે એટલે તમે પણ ના નીકળી શકો, પણ આપણે એ જોવાનું છે કે આપણે નીકળી જ જવું છે. ખરેખર હાર્ડ છે તો કદાચ ક્યાંક આપણે આ ટીમમાં આવી ગયા તો બરાબર, આ સંભાવના વ્યક્ત કરું છું. બાકી તમે બધા હોશિયાર છો, રેડી, અને પાસ થઈ જવાનું છે, અને હોશિયાર નહીં હોય તો મારે બનાવવાના છે બરાબર, એટલે કાંઈ તમારે ટેન્શન લેવાનું થતું નથી બરાબર. આ આપણે અને આમાં આપણે આગળ ગવર્મેન્ટ એક્ઝામ આપશો, ગેટની એક્ઝામ આપશો કે વગેરે કોઈ પણ છે, એમાં સબ્જેક્ટનો ઉલ્લેખ થશે, મેઇન સબ્જેક્ટ છે બરાબર, અને થિયરીવાળો છે, અને સામે દાખલા વધારે પોર્શન પૂછાય, દાખલા વધારે આવે છે આમાં, એટલે થિયરી કરીને પાસ થઈ શકાય. ને અમુક આપણે એક્ઝામ્પલ કે મેથડ છે એ જોઈ જઈએ, તો આપણે જે પૂછાવાની છે એ કરી નાખી તો આરામથી પાસ તો થઈ શકાય બરાબર. તો આમાં ચેપ્ટર વાઇઝ તમને વિડીયો લેક્ચર મળી જશે, અને એની ડિસ્ક્રિપ્શનમાં લિંક હોય છે, તમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું બરાબર. અને કાંઈ ડાઉટ ક્વેરી લાગે તો પર્સનલ મેસેજ કરવાનો, અને કોલ કરવો તો કરવાનો, એના કોઈ પૈસા તો છે નહીં બરાબર. અને સબ્જેક્ટમાં ખાસ ધ્યાન રાખવાની કે બેકલોગ કેટી ભૂલથી પણ ના આવે, જો આવી તો પછી નીકળવાના કોઈ ચાન્સ નથી. રેડી, અને નહીં આવે એની જવાબદારી આપણી ચેનલની, પણ તમારે મહેનત કરવાની રહેશે. તો બધા વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રોને પણ શેર કરે, અને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકનને પ્રેસ કરી દઈએ, જેથી કરીને અમને પણ સપોર્ટ મળે. થેન્ક યુ, બાય બાય, ટેક કેર.